સાતોથી વધુ વેબસાઇટ હેક થઈ હોવાના સમાચાર છે. હવે ખૂબ જ ગંભીર સમાચાર, પાકિસ્તાની હેકરની આ કરતૂત હોવાની શક્યતા છે, કારણ કે અમુક બ્લોગ પર પાકિસ્તાન જિંદાબાદના નારા દેખાય છે. મોહમ્મદ બિલાલ નામના હેકરે ટ્વીટ કર્યું છે, દેશની 300થી વધુ વેબસાઇટ હેક, પાકિસ્તાની હેકરની આ કરતૂત હોવાની શક્યતા. ભાજપ પ્રદેશ ઉપાધ્યક્ષ આઈ કે જાડેજાનો બ્લોગ એકાઉન્ટ પણ હેક થયું છે. પાકિસ્તાન જિંદાબાદ જેવા સ્લોગન બ્લોગમાં દેખાયા છે. ખૂબ જ ગંભીર સમાચાર, એક તરફ પુલવામા હુમલા બાદ ભારતીય સેના સતત પાકિસ્તાન પર, ભારતીય સરકાર, કેન્દ્ર સરકાર પાકિસ્તાન પર અલગ અલગ ક્ષેત્રે દબાણ લાવવાનો પ્રયાસ કરી રહ્યું છે, અને દબાણના કારણે જ પાકિસ્તાને હાલમાં જ યુએનને ચિઠ્ઠી લખી છે કે ભારતને રોકો, અને તેવામાં હવે જે સમાચાર આવી રહ્યા છે જે ચિંતાજનક ભારત માટે પણ છે, અને કદાચ આ સમાચારથી પાકિસ્તાનની હવે ઊંઘ હરામ કરવા માટે ભારત સરકાર કોઈ પગલાં લે તેવી માંગ ઉઠી રહી છે. મોહમ્મદ બિલાલ નામનો આ હેકર છે, જેમણે ટ્વીટ કર્યું, ભાજપ ઉપાધ્યક્ષ આઈ કે જાડેજાનો બ્લોગ એકાઉન્ટ પણ હેક થયો છે, અને આ 300 જેટલી જે વેબસાઇટ હેક થઈ છે તેમાં પાકિસ્તાન જિંદાબાદના નારા સ્લોગન લખેલા પણ જોવા મળી રહ્યા છે. ખૂબ જ આ ગંભીર સમાચાર એટલા માટે છે કારણ કે સવાલ ઉઠી રહ્યો છે ભારતની ઓનલાઈન સિક્યોરિટીના. જો આવી રીતે આસાનીથી જો વેબસાઇટ હેક થઈ શકતી હોય તો કેન્દ્ર સરકારે વિચારવાની પણ જરૂર છે, અને કેન્દ્ર સરકારે આવા કોઈ પગલાં લેવાની પણ જરૂર છે. જોકે આ 300 વેબસાઇટ જે હેક થઈ છે, ધીરે ધીરે તેના નામ સામે આવી રહ્યા છે, પરંતુ ભાજપના ઉપાધ્યક્ષ જે છે આઈ કે જાડેજાનો પણ બ્લોગ એકાઉન્ટ હેક થયો છે, એટલે નેતાના પણ બ્લોગ એકાઉન્ટ હેક થયા છે, અને બાકી આ 300 જેટલી જે વેબસાઇટ છે તેમાં અલગ અલગ સેક્ટરના વેબસાઇટ બ્લોગ હેક થયા છે. તો આ અંગે આઈ કે જાડેજા પ્રતિક્રિયા આપી રહ્યા છે, સાંભળી. જાડેજા .in માં બ્લોગની અંદર કોઈએ પાકિસ્તાન જિંદાબાદનું સૂત્ર લખીને હવે નવી ફિલ્મ કઈ આવી રહી છે પ્રકારનું કોઈ હેકર્સે કૃત્ય કર્યું છે? ખેદનીય કૃત્ય છે. હું તુરંત જ કાર્યવાહી કરીને એને ડિલીટ કરી રહ્યો છું, પરંતુ આ પ્રકારની પ્રવૃત્તિઓ અન્ય ક્યાંયથી કોઈ પણ અસામાજિક તત્વોએ કરી હોય એ પ્રકારનું હેકર કરીને, બ્લોગ હેક કરીને બ્લોગની અંદર આ પ્રકારનું લખાણ લખ્યું હોય એવું સ્પષ્ટપણે જણાય આવે. કોઈ ભારતીય જનતા પાર્ટીની સરકાર છે, ભારતીય જનતા પાર્ટીની સરકારના કારણે કોઈ હેકર્સે આ પ્રકારની વૃત્તિ પ્રવૃત્તિ કરી હોય અને પોતાની મનની અંદર જે હલકી વૃત્તિ રહેલી છે એ વૃત્તિ છતી કરવા માટે મારી વેબસાઇટના બ્લોગનો ઉપયોગ કર્યો હોય એવું લાગી રહ્યું છે. ફોનલાઈન પર જોડાયા છે અમારા સંવાદદાતા કિંજલ મિશ્રા. કિંજલ, 300 જેટલી વેબસાઇટ હેક થઈ છે, શું બધું જાણકારી મળી રહી છે અને શું માહિતી મળી રહી છે આ સમગ્ર હેકિંગ અંગે? જી બિલકુલ નિશ્ચિત, પાકિસ્તાન દ્વારા એક બાદ એક પ્રકારની જે ઘટનાઓ છે તે સામે આવી રહી છે. હેકર દ્વારા જે કહી શકાય કે આજે જે રીતના માહિતી મળી રહી છે તે પ્રમાણે ભાજપ ગુજરાત પ્રદેશ ઉપાધ્યક્ષ આઈ કે જાડેજાનું બ્લોગ એકાઉન્ટ હેક કરાયું છે, અને જેની અંદર પાકિસ્તાન જિંદાબાદ લખાયેલું છે, જેનું તેને ટ્વીટ પણ કર્યું છે. આ અંગે જયારે વાતચીત કરવામાં આવી આઈ કે જાડેજા સાથે ત્યારે તેમણે સ્પષ્ટ જણાવ્યું હતું કે તેમણે આ પ્રકારની કોઈ જ નિવેદન લખ્યા નથી. સ્વાભાવિક છે કે કોઈ પણ ભારતીય પ્રકારના નિવેદન ન લખી શકે, ત્યારે બિલાલ નામના વ્યક્તિ દ્વારા આ જે આખું એકાઉન્ટ છે તે હેક કરાયું હોવાની સમગ્ર ઘટના છે તે બહાર આવી છે. હાલમાં જ આ માહિતી પોતે પણ આઈ કે જાડેજાને મળે છે, એટલે આગામી દિવસ, આગામી સમયની અંદર આજના દિવસમાં તે આ અંગેની કાયદાકીય કાર્યવાહી પણ કરશે. બિલકુલ કિંજલ, ધન્યવાદ જાણકારી માટે. તો પાકિસ્તાની હેકર મોહમ્મદ બિલાલ ભારતીય જનતા પાર્ટીના નેતાઓની વેબસાઇટ હેક કરી હોવાની જાણકારી મળી રહી છે.